निरपेक्ष त्रुटि सरेराश निरपेक्ष त्रुटि सरेराश निरपेक्ष त्रुटि पची आवशे सापेक्ष त्रुटि अने बच्चा लोग छेल्ले आवशे प्रतिशत त्रुटि अने प्रतिशत त्रुटि। समझाओ कितने मार्क्स मा होई सके? त्रण थी चार मार्क्स मा घणाय बधी वखते पूछायलो पण छे अने आनी ऊपर थी घणा बधा दाखला पण छे, तो ध्यान आपी देजो। बराबर इम्पोर्टेंट थियरी छे, बाजू मा आईएमपी लखवू होय तो लखी पण नाखजो। आवशे ज 11th मा, चांसेस छे 99% कोई वांधो आवशे नहीं। હવે કઈ રીતનું છે તો આપણે પહેલું હેડિંગ માં કોના માટે પહેલું શું સાબિત કરવાનું છે જો ધ્યાનથી, નિરપેક્ષ ત્રુટિ। નિરપેક્ષ ત્રુટિ જો એને ઇંગ્લિશ માં કહીએ તો શું કહેવાય ખબર છે? એબ્સોલ્યુટ એરર, એબ્સોલ્યુટ એરર। તે પણ લખી નાખો તો તમને આઈડિયા આવતો રહે કોઈ વાર। હા ઇંગ્લિશ વર્ડ આવે તો વાંધો આવે। હવે શું થાય નિરપેક્ષ ત્રુટિ એની વ્યાખ્યા શું થાય? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ લખવું પડશે, તો કોઈ ભૌતિક રાશિના માપનના જોડે જોડે લખજો, કોઈ ભૌતિક રાશિના માપનના સાચા મૂલ્ય, માપનના સાચા મૂલ્ય અને વ્યક્તિગત માપેલા મૂલ્યના તફાવત નહીં। માપનના સાચા મૂલ્ય અને વ્યક્તિગત લીધેલ માપનના મૂલ્યના માપનના મૂલ્યના તફાવતના માનને નિરપેક્ષ ત્રુટિ કહે છે। હવે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું કામ તમારે અહીંયા છે વ્યાખ્યા સમજવાની, બરાબર? ડોન્ટ વરી, ઇઝી લેંગ્વેજમાં સમજાઈશ, એકદમ આમ સિરાન જેમ ઉતરી જશે, ચિંતા ના કરશો। શું છે? કોઈ ભૌતિક રાશિના માપનમાં, ધારો કે વાત કરીએ તો તમે કોઈ વાયર છે એનો વ્યાસ માપતા હો, માની લો તેના માપનમાં એનું સાચું મૂલ્ય તમને સર હાલ નહીં કે, એમને ખબર હશે પણ નહીં કે, અને તમે જાતે રીડિંગ લેશો, જાતે માપ કરશો, એટલે એ શું થયું? વ્યક્તિગત લીધેલ માપન। હું લઉં તો મારામાં થોડું માપમાં આગળ પાછળ થઈ શકે, તમારામાંથી કોઈ લે તો માપમાં કઈક આગળ પાછળ, અને સાચું મૂલ્ય તો આપણી જોડે છે જ, તો સાચું મૂલ્ય અને મારા દ્વારા લીધેલું માપ કે તમારા દ્વારા લીધેલું માપ, એ બંનેનો જે તફાવત હોય એ તફાવત પ્લસમાં પણ આવી શકે, માઇનસમાં પણ આવી શકે। ધારો કે મારો જવાબ સાચું મૂલ્ય 5 સેન્ટીમીટર હોય અને મારો જવાબ આવ્યો 5.1 સેન્ટીમીટર, તો બંનેનો તફાવત જુઓ શું થાય। 5 માંથી 5.1 બાદ કરું તો જવાબ કેટલો આવે? 0.1 સેન્ટીમીટર પણ માઇનસ આવે। પછી 5 સેન્ટીમીટર હોય, સપોઝ મારો જવાબ આવે 4.9 સેન્ટીમીટર, તો તફાવત કેવો આવે? પોઝિટિવ આવે। પણ આપણે શું લેવાનું છે? તફાવતનું માન, તફાવતનું માન એટલે તફાવતને લઈ લો માનાંકમાં, તમારે 10માં આવતું હશે, જ્યારે પણ માનાંક લાગે તો અંદર માઇનસ હોય તો પ્લસ થઈ જાય, તો એ માનને શું કહેવામાં આવે છે? નિરપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે, એબ્સોલ્યુટ એરર કહેવામાં આવે છે। હવે એને શેના વડે દર્શાવાય, કઈ રીતે દર્શાવાય, તો પહેલા એ જોઈ લઈએ, તો ધ્યાનથી સમજજો। નિરપેક્ષ ત્રુટિને ડેલ્ટા એ વડે દર્શાવાય છે। એ પછી ભૌતિક રાશિ ઉપર ડિપેન્ડ કરે છે, આપણે નોર્મલ સિમ્બોલ આપ્યો બરાબર, પણ ડેલ્ટા એ પણ કેવો? માનાંકમાં, ભૂલવાનું નહીં। આ થઈ ગયો નિરપેક્ષ ત્રુટિનો સિમ્બોલ। હવે વાત કરીએ આનું સૂત્ર સાબિત કરવાનું, બરાબર? કઈ રીતે કરીશું? તો ધારો કે કોઈ વિદ્યાર્થી છે, એ કોઈ પ્રયોગ કરી રહ્યો છે, કોઈ પણ નો વ્યાસ માપી રહ્યો છે, તો સરે એને કહી દીધું કે ભાઈ જા 5 રીડિંગ લઈ લે, તું 5 વાર માપન કરી લે। તો ધારો કે કોઈ ભૌતિક રાશિના, ધારો કે કોઈ ભૌતિક રાશિનું માપન, ભૌતિક રાશિના માપનના અવલોકનો, આ તો 5 કીધા, ગમે તે સર ગમે તેટલા આપી દે તો આપણે એન માની લઈએ, અવલોકનો એન હોય તો
तो अवलोकन कई रीते लखाय ध्यान थी जो जो अवलोकनो बराबर पहलू अवलोकन कई दो मने खबर नथी ए वन बीजू अवलोकन ए टू त्रीजू अवलोकन ए थ्री विद्यार्थी मित्रों ये रीते क्या सुधी जसे एन सुधी अटला अवलोकन में लीधा बराबर एटले केटला अवलोकनो थया एन अवलोकनो रेडी थया अलग अलग माप छे धारो के मुं कोई तार नो व्यास मापतो हूं तो पहली बार आटलो मळे धारो के 1.82 બીજી વાર 1.83 મળે ત્રીજી વાર 1.81 મળે ચોથી વાર એનો એ પણ મળી શકે એટલે વેરિએશન થોડું થોડું આવતું અને પછી સાચું મૂલ્ય શોધવા તમારે શું કરવું પડે તો બધાની સરેરાશ લેવું પડે સાચું મૂલ્ય શોધવા શું કરવું પડે બધાનું સરેરાશ લેવું પડે એ કરીએ પણ એ પહેલા તમે આટલું કમ્પ્લીટ કરો અને કઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછો હજી આપણે નિરપેક્ષ ત્રુટિ સુધી પહોંચ્યા જ નથી અહીંયાથી ચાલુ થઈ મેથડ અહીં સુધી દોસ્તો શું હતી વ્યાખ્યા હવે ચાલુ થઈ મેથડ અહીંયાથી ફ્રોમ હિયર તો મેથડમાં આપણે પહેલા વ્યાખ્યા પ્રમાણે શું શોધવું પડે સાચું મૂલ્ય શોધવું પડે તો અત્યારે એ શોધી રહ્યા છીએ બરાબર અને સાચું મૂલ્ય કઈ રીતે મળે તો યાદ રાખવાનું જે પણ અવલોકનો હોય એનું સરેરાશ લઈ લો એ જે મૂલ્ય હોય એ સાચા મૂલ્યની નજીક હોય કારણ કે તમને એટલે જ જ્યારે લેબની અંદર જશો પ્રેક્ટિકલમાં એક પ્રયોગના રીડિંગ ત્રણ ત્રણ ચાર ચાર વાર લેવડાવશે એનું કારણ કે હંમેશા કોઈ એકની એક વસ્તુ ત્રણ ચાર વાર કરવાથી એનો પરફેક્ટ જવાબ આપણને મળી રહે એટલે જે પણ ચાર પાંચ રીડિંગ લો એનું સરેરાશ લેવાનું કહેશે એ થશે આપણું સાચું મૂલ્ય અને એ સાચા મૂલ્યને શેમાંથી બાદ કરવાનો તો વ્યક્તિગત લીધેલ માપમાંથી એટલે સાચું મૂલ્ય ધારો કે હું એ માનું સપોઝ તો એને પહેલા ઈવન માંથી બાદ કરો એ ટુ માંથી એ થ્રી માંથી એટલે કે ઇન શોર્ટ બધામાંથી એને બાદ કરવાનો તફાવત લેવાનો છે એ મળશે આપણી નિરપેક્ષ ત્રુટિ બધું સમજાવ પહેલા આટલું કમ્પ્લીટ થાય એટલે મને ધન ક્યારે હોય અને ઋણ ક્યારે હોય સમજો ને એક વખત હા દોસ્ત ફરીથી સમજાવી દઉં સો ટકા જો નિરપેક્ષ ત્રુટિની આપણે વાત કરશું તો એ તો ધન જ થવાની છે રીઝન શું કારણ કે આપણે માનાંક લઈ લીધો છે બરાબર પણ નોર્મલી ત્રુટિની વાત કરીએ ધારો કે આપણે કહી દઈએ કે સાચું માપ 5 સેન્ટીમીટર છે બરાબર સાચું માપ જે પ્યોર માપ છે હવે હું જે સાધનથી માપન કરું છું એની અંદર જવાબ આવે છે ધારો કે માની લઈએ 5.1 સેન્ટીમીટર તો મારો ફેરફાર કેટલાનો થયો બંને તફાવત લઈ લો સાચા મૂલ્યમાંથી આ મૂલ્ય બાદ કરી દે -0.1 આન્સર આવે તો એ એરર આવી ગઈ કેવી આવી ગઈ જવાબ કેવો આવ્યો હેલો ધન ધન 100% ઓકે નો પ્રોબ્લેમ ઓકે એક કામ કરો ને તમે આટલું લખી દો પછી એમાં તમારે બોર્ડ જોશે તો આપણે એ પ્રમાણે હું તમને આટલું સમજાવું ચિંતા ના કરશો એમાં મારે બેઝિક થી સ્ટાર્ટ કરવું પડશે સમજાવી દઉં ડોન્ટ વરી એમાં એક કામ કરીએ આ થિયરી આખી પતી જાય ને કે પછી આપણો લેક્ચર પતી જાય ને પછી મને યાદ કરાવજો એટલે હું શું બોર્ડ પૂરું મળી રહે ને તો એમાં કમ્પ્લીટ સમજાઈ દઉં કારણ કે જગ્યા જોશે ઉદાહરણ લેવું પડશે બેઝિક થી સ્ટાર્ટ કરીશ તો તમને ક્લિયર થઈ જશે યસ ચલો પતી જાય એટલે કહેજો આ વેલ્યુઝ લખવાની નથી આ તમને સમજાવવા માટે કીધી છે ડોન્ટ રાઇટ ધીસ લખાઈ ગયું સર લખાઈ ગયું ચલો કોઈ નહીં હા અહીંયા સુધી કોઈ કઈ કન્ફ્યુઝન નો નો ઓકે ડન યસ દોસ્ત ચલો તો આગળ વધીએ આને થોડું નીકાળ દઈએ નીચેના અવલોકનો છે હું રાખીશ કારણ કે એની જરૂર છે Now what can we do? હવે આપણે શું કરવું જોઈએ કે શું કરી શકીશું તો હવે આપણે શોધીશું સરેરાશ મૂલ્ય બરાબર દોસ્તો હવેનું કામ શું છે સરેરાશ મૂલ્ય અથવા તો એને શું કહી શકીએ દોસ્તો સાચું મૂલ્ય કઈ રીતે દર્શાવીશું એ 12 વડે અથવા તો એને કઈ રીતે દર્શાવાય એ
સરેરાશ મળે કોઈ પણ અવલોકનોનું સરેરાશ શોધવું હોય તો સિમ્પલ મેથડ છે બધાનો સરવાળો અને ભાગ્યા એના અવલોકનોની સંખ્યા તમે જાણો જ છો સિમ્પલ મેથડમાં હવે આ જ સૂત્રને દોસ્તો આપણે શેમાં લખીશું ખબર છે કોમ્પ્લેક્સ ફોર્મમાં લખતા ફિઝિક્સમાં કોમ્પ્લેક્સ ફોર્મ હંમેશા આવશે કોમ્પ્લેક્સ ફોર્મ એટલે આને નાનું બનાવી સૂત્રને એકદમ નાના સ્વરૂપે લખીએ તો કઈ રીતે લખાય a બાર ઓર વી કેન રાઈટ a સરેરાશ શું થશે ધ્યાનથી જોજો કોમ્પ્લેક્સ ફોર્મ બારમાં માં આવશે તો યાદ રાખજો ભૂલાય નહીં a સરેરાશ બરોબર શું લખાશે સરવાળો છે તો યાદ રાખવાનું શું આવે સિગ્મા સરવાળો એટલે શું લખવાનું સિગ્મા સિગ્મા કેમ ગ્રીક આલ્ફાબેટ છે સિગ્મા નો મતલબ થાય સરવાળો ક્યાંથી ચાલુ કરીને ક્યાં સુધી આંકડા જાય છે 1 થી n સુધી a1 છે a2 છે a3 છે અપ ટુ an સુધી તો અહીંયા મૂકી દો ai ai એટલે શું i બરાબર 1 મૂકો પછી સરવાળો i બરાબર 2 મૂકો પછી સરવાળો i બરાબર 3 મૂકો પછી સરવાળો એ રીતે n સુધી જાઓ અને ભાગાકારમાં આખાના ભાગાકારમાં n તો છે જ તો એમના m હવે n જોડે આને કઈ લેવા દેવાની તો 1 બાય n ને આ રીતે બહાર લખાય સિગ્મા ફ્રોમ i = 1 ટુ n ai તો આપણું શું મળી ગયું સાચું મૂલ્ય મળી ગયું સરેરાશ મૂલ્ય પણ કહી શકાય કોઈ પ્રોબ્લેમ નહીં ચલો કમ્પ્લીટ કરી લો અહીંયા સુધી પતે એટલે મને કહો જો ક્યાંય પણ ના ખબર પડી હોય તો મને પૂછી લેવાનું હા બિંદાસ કોમ્પ્લેક્સ ફોર્મ કઈ જ નથી એ ધ્યાન રાખવાનું સરવાળો એટલે સિગ્મા i = ક્યાંથી ચાલુ કરવાનું 1 થી તો n સુધી i ફ્રોમ 1 ટુ n ai કેમ ai 1 મૂકો a1 સિગ્મા એટલે સરવાળો 2 મૂકો a2 સિગ્મા એટલે સરવાળો 3 મૂકો a3 સિગ્મા એટલે સરવાળો ક્યાં સુધી જવાનું n સુધી ભાગાકારમાં આ છે એમાં કઈ ના થાય n એમનો એમ મૂકી દેવા અને એક વસ્તુ ઉમેરજો બચ્ચા લોકો અહીંયા પે જ્યાં i બરાબર 1 2 3 4 અપ ટુ n હવે આપણે વાત કરીશું આ શું મળી ગયું મને સાચું મૂલ્ય મળી ગયું અને મારી જોડે વ્યક્તિગત લીધેલા અવલોકનો છે a1 a2 a3 અપ ટુ an બંનેનો તફાવત લઈ એટલે નિરપેક્ષ ત્રુટીઓ મળતી જશે જોઈએ તમારી હાજરી પણ લઈ લઉં એટેન્ડન્સ બી લઈ લઉં હા રોજ એટેન્ડન્સ હું લઈશ હા ડોન્ટ લીવ ધ મીટિંગ ઇન બિટવીન વચ્ચેથી મીટિંગ છોડવાની નહીં આઈડિયા આવી જશે કોને મીટિંગ લીવ કરી અહીંયા બધું સેવ પણ થાય જ છે બી રેગ્યુલર ઓનલાઈનમાં પણ હું પ્રયત્ન કરીશ કે તમને ઓફલાઈન જેવી મજા આવે ડોન્ટ વરી બટ ધ્યાન અહીંયા જોઈએ ઓકે ચલો કમ્પ્લીટ થઈ જાય એટલે કહેજો લખાઈ ગયું સર લખાઈ ગયું અહીંયા સુધી કોઈને કઈ કન્ફ્યુઝન યા ઓલ ક્લિયર 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 ઓકે રીમેમ્બર ધીસ કોમ્પ્લેક્સ ફોર્મ ઓકે કોમ્પ્લેક્સ ફોર્મ યાદ રાખજો બધા લોજિક યાદ રાખજો જે લોજિક ના યાદ આવે મને પૂછી લેવાનું અથવા વિડીયો પણ છે ઓનલાઈન આવી જાય છે ટીચમેન્ટ ઉપર અને હું ટ્રાય પણ કરું છું યુટ્યુબ ઉપર પણ મૂકી દઉં લાસ્ટ ટાઈમ મૂક્યો તો આ વખતે પણ મૂકી દઈશ ઓકે જેથી તમે ડાઉનલોડ રાખી શકો ગમે ત્યારે જોઈ શકો હવે વાત કરીએ આપણે આગળ તો ધ્યાનથી જુઓ શું થશે તો હવે સાચું મૂલ્ય શું થયું દોસ્તો સાચું મૂલ્ય અથવા તો આપણે એને શું લખી શકીએ સાચા મૂલ્ય બરાબર સાચા મૂલ્ય બરાબર એ સરેરાશ કહી દો સિમ્બોલ વાપરી દઈએ અને વ્યક્તિગત અવલોકનો એ શું ત્યાં દોસ્તો તો એ પણ જોઈ લો
A1 છે બરાબર A2 છે A3 છે અપ ટુ AN છે બરાબર અક્ષર તમને દેખાય છે કે નાના પડે છે વિદ્યાર્થી મિત્રો દેખાય છે ક્લીન દેખાય છે ઓકે યસ હું એક પુલ લઉં હો 2 મિનિટ થોડી ઓછી થઈ જઈશ ચલો મને કોઈ કહેશે આપણું નેક્સ્ટ સ્ટેપ શું હોવું જોઈએ હવે સાચું મૂલ્ય આવી ગયું વ્યક્તિગત મૂલ્યો આવી ગયા અવલોકનો વોટ ઇઝ ધ વન નેક્સ્ટ સ્ટેપ હેવ અ ચાન્સ નહીં કોઈ બાત નહીં કોઈ દિક્કત નહીં એમ બતાતે ડોન્ટ વરી શું થશે તો હવે દરેક અવલોકનમાં મળતી નિરપેક્ષ ત્રુટી તો શું થશે દોસ્તો ધ્યાનથી જુઓ ધારો કે આપણે પહેલો અવલોકન છે અને સાચા મૂલ્ય એનો તફાવત લઈએ બરાબર તો એને શું કહેવાય ડેલ્ટા A1 તો શું લખાય પહેલું અવલોકન માઇનસ સાચું મૂલ્ય ડેલ્ટા A1 બરોબર ડેલ્ટા નો મતલબ શું થશે અહીંયા ધ્યાનથી જોજો તફાવત ડેલ્ટા નો મતલબ શું થશે દોસ્તો તફાવત પછી વાત કરું એ જ રીતે નેક્સ્ટ સ્ટેપ ડેલ્ટા A2 તો એના બરોબર શું લખાય A2 માઇનસ A સરેરાશ પછી વાત કરું ડેલ્ટા A3 તો શું લખાય A3 માઇનસ A સરેરાશ એવું કરતા કરતા ક્યાં સુધી જવાનું દોસ્તો છેક N સુધી તો આમ ડેશ ડેશ બતાવવાનું ચોખ્ખું વરસાદ પડતો હોય એ રીતે ડેલ્ટા AN બરાબર AN માઇનસ A સરેરાશ ચલો અહીંયા સુધી પતાવી દો પછી આપણે આગળ જોઈએ હવે તમને પ્રશ્ન થાય કે આરું છે શું આ ડેલ્ટા A1 મંડ્યા છે ડેલ્ટા A2 મંડ્યા છે ડેલ્ટા A3 મંડ્યા છે કેમને વ્યવહારમાં મતલબ તો સમજાવ હે તો એનું કહું હોભળો લખતા લખતા લખવાની જરૂર નથી તમારે શું કહું છું હું તો કે આ ડેલ્ટા A1 છે કોઈ પણ ભૌતિક રાશિનું તમે માપન કરતા હોય ધારો કે તમને કહી દઉં પેન્સિલનું તમે માપન કરો છો કોઈ એક સ્કેલથી એક વિદ્યાર્થી જોડે કમ્પ્લીટ સ્કેલ છે સાચું માપન કરે છે બીજા વિદ્યાર્થી જોડે સ્કેલ તૂટી ગઈ છે તો એના માપનમાં ધારો કે 1 mm જેટલી સ્કેલ તૂટી ગઈ છે તો એને માપનમાં 0.1 mm નો ફેર આવશે ધારો કે વિદ્યાર્થી દ્વારા મપાયેલું સાચું માપ 15 mm હશે તો જેને સ્કેલ તૂટી ગઈ છે સપોઝ એની વાત કરી લઈએ તો એમાં થોડું આગળ બતાવશે 15.1 mm તો કહેવાનો મતલબ આ જે બીજું માપ છે એમાં સાચા માપ કરતા 0.1 નો ફેરફાર થયો તો એ શું થઈ આપણી ત્રુટી એરર માપનમાં એટલાની ભૂલ આવી 0.1 ની એટલે હવે જો તમે આ તૂટેલી સ્કેલનો ઉપયોગ કરો જ્યારે પણ આ તૂટેલી સ્કેલનો ઉપયોગ કરો વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારે શું કરવાનું રહે જે પણ માપ આવે એમાંથી 0.1 બાદ કરી દેવાના એટલે તમને સાચું મૂલ્ય મળી જાય આ રીતે વપરાય ત્રુટીનો ઉપયોગ આ રીતે થાય વિદ્યાર્થી મિત્રો ફરી સમજાવું ધ્યાનથી જો શું કહેવા માંગુ છું ધારો કે કોઈ વિદ્યાર્થી સાચું મૂલ્ય માપી દે છે સાચી સ્કેલ થી આટલું આવે છે બીજા વિદ્યાર્થી જોડે તૂટેલી સ્કેલ છે તો એના દ્વારા માપન આવે છે 15.1 mm ફેરફાર કેટલાનો થયો 0.1 નો તો જેટલી વાર તમે કોઈ બીજી વસ્તુ આ તૂટેલી સ્કેલ થી માપશો ધારો કે એનું મૂલ્ય સાચું મૂલ્ય 16 cm હોય તમને કેટલું બતાવશે 16.1 cm બરાબર અથવા તો mm માં લીધું છે ને તો સોરી માય મિસ્ટેક તો લઈ લો એમએમ માં
તો કેટલું બતાવશે 16.1 mm તો હવે સાચા મૂલ્ય માટે મારે શું કરવું પડે 0.1 બાદ કર દો હંમેશા એટલે મેં ત્રુટી શોધી નાખી સાધનમાં હવે તૂટેલા સાધનથી પણ હું સાચું માપ શોધી શકું આ ઉપયોગ છે આ ત્રુટીનો એટલે તમે જ્યારે લેબમાં જશો તો વર્નિયર કેલિપર્સ ને એના મેં તમને ફોટા મોકલ્યા હતા તો એમાં પણ ત્રુટીઓ હશે તો સર તમને કહી દેશે કે આ સાધનની ત્રુટી ધારો કે 0.05 છે તો તમારે ત્યાં શું કરવાનું હશે જે પણ તમારા જોડે માપ આવે 15 સેન્ટીમીટર આવે બરાબર અને તમને કે ત્રુટી 0.05 સેન્ટીમીટર છે એમાં ચોખ્ખું કહેશે ધન ધન હશે તો ધન કહેશે ઋણ ત્રુટી હશે તો ઋણ કહેશે જો ત્રુટી ઋણ હોય તો તમારે એ કામ કરવાનું સીધે સીધું 15 સેન્ટીમીટર માંથી ત્રુટીને કરી દેવાની બાદ ત્યારે તમારો સાચો જવાબ મળે એટલે દર વખતે તમે જે માપન કરો એમાંથી આ બાદ કરવું પડે એટલે તમારો સાચો જવાબ તમારી સામે એટલે આ છે રેગ્યુલર ઉપયોગ ત્રુટીનો કારણ કે જે સાધનમાં એક વાર ત્રુટી આવે એ નીકળી શકે નહીં એ પછી નવું જ સાધન લેવું પડે જો તમારે ત્રુટી કાઢવી હોય તો અને જે લેબમાં સાધન વપરાતા હોય એ મોંઘા હોય વારંવાર નવા આવે નહીં અને માનવ તો હંમેશા કેવો હોય બિચારો એકદમ સીધો ઓલવેઝ જે ના કરવાનું કે કરવું તો ગમે તો પેલા વચ્ચે હરખી એવી ત્રુટી લાઈન સરને આપે લો સરખી એટલે એ પરમાનન્ટ રહેવાનું બરાબર ઓકે ચલો કમ્પ્લીટ કરી લો બધું અહીંયા સુધી પછી આગળ વધો પતી જાય એટલે કહેજો લખી નાખ્યું એમ વાંધો નહીં આ તો કે લખવું તો પડે જ ને હાલો આગળ જઈએ શું કામ રહ્યું હવે તો એક કામ ઓળખ હાલવી પડે ને ડેલ્ટા A1 ડેલ્ટા A2 બધું હોધી તો નાખ્યું પણ છે શું તે બધું નોમ લખવા પડે શું લખવા પડે તો કે ડેલ્ટા A1 ડેલ્ટા A2 ડેલ્ટા A3 અપ ટુ ડેલ્ટા AN પણ ધ્યાનથી દોસ્તો બધી કેમ લેવી પડશે મોનાંકમાં આજુબાજુ દિવાલો કરી દો ઊભી તો આ બધી શું થઈ બધી નિરપેક્ષ ત્રુટીઓ છે લાઈન લખવાનું ભૂલવાનું નહીં નામકરણ જરૂરી વાત કરીએ આગળ શું થશે નિરપેક્ષ ત્રુટી આવી ગઈ બરાબર હવે નિરપેક્ષ ત્રુટી કેવી મળશે તો કે હંમેશા ધન જ મળશે કેમ દોસ્તો માનકમાં છે એટલે તો લખજો નિરપેક્ષ ત્રુટી હંમેશા ધન જ મળે ત્યારબાદ સવાલની અંદર શું હતું જોવા ધ્યાનથી સરેરાશ નિરપેક્ષ ત્રુટી તો બચ્ચા લો અહીંયા જ સ્ટાર કરતો મસ્ત ઝગમગતો તારો દોરી દો સરેરાશ નિરપેક્ષ ત્રુટી સબ ટાઇટલ મારી દો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવા શું કરશું ચલો તમારા માંથી કોઈ આઈડિયા આપશે હાલ્યો કોઈ જણાવશે આવડે એવું તમતા બિંદાસ બોલો જે આવડે સરેરાશ નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યા હા એ તો છે પણ મારે સૂત્ર બનાવવું હોય તો શું કરું તમે કહેશો શું કરવું જોઈએ સરેરાશ નિરપેક્ષ ત્રુટી કઈ રીતે મળે જેમ આપણે સરેરાશ અવલોકનો જોયા એ સરેરાશ શોધ્યો એવી રીતે સરેરાશ નિરપેક્ષ ત્રુટી શોધવી શું કરવું જોઈએ તો પહેલા તો સરેરાશ નિરપેક્ષ ત્રુટીની ચલો વ્યાખ્યા જ લખી નાખીએ હું જ કહી દઉં સરેરાશ નિરપેક્ષ ત્રુટીની વ્યાખ્યા શું છે તો નિરપેક્ષ ત્રુટીઓના નિરપેક્ષ ત્રુટીઓ બચ્ચા લો નિરપેક્ષ ત્રુટીઓ ક્યાં છે તો હિયર ધીસ ઇન ફ્રન્ટ ઓફ યુ તમારે સામે નિરપેક્ષ ત્રુટીઓના સરેરાશ મૂલ્યને નિરપેક્ષ ત્રુટીઓના સરેરાશ મૂલ્યને શું કહે છે સરેરાશ નિરપેક્ષ
ત્રુટિ કહે છે બરાબર ઇંગ્લિશમાં કહીએ તો એવરેજ એબ્સોલ્યુટ એરર હવે એનું સૂત્ર શું બને પુત્ર સૂત્ર શું બનાવવાનું છે તો ત્યાંથી જો ચાલો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ कैसे बताएंगे इसको हम लोग देखने का है डेल्टा ए तो है और यहाँ पे क्या लिखना है सरेराश भूलने का नहीं ये हो गया सिंबल अभी रीते तुम्हारे यहाँ बतावो पड़े ने नो सूत्र शू थाय पुत्र तो जो ही लो सूत्र शू लखिए तो के डेल्टा ए वन वन बद्दे बद्दू से मा हतु दीवाल मा तो बताई दो मानांक मा ए टू डेल्टा ए थ्री प्लस करीने अप टू डेल्टा ए एन અને ન્યા છે ટોટલ અવલોકનોની સંખ્યા તો એ થશે n જેટલી તેની સાથે આપણને આ સૂત્ર શેનું મળ્યું ડેલ્ટા એ સરેરાશનું પણ હજી આને કોમ્પ્લેક્સ ફોર્મમાં લખવું પડશે તો એ લખી દઈએ પણ પહેલા તમે આ લખી લ્યો બરાબર છે હા પતી જાય એટલે મને કહેશો સર હા બોલો ક્યાં તમે અત્યાર સુધી કેટલા પ્રશ્નો ચલાયા આજે આજે અત્યાર સુધી જો આ એક પહેલો જ ચાલુ કર્યો છે એમાં બે ભાગ પત્યા નિરપેક્ષ ત્રુટિ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ પૂરા છે હવે આવીશું સાપેક્ષ ત્રુટિ અને પછી પ્રતિશત ત્રુટિ કોણ મોડું એડ થયું સર માર નેટ નથી પકડાતું એટલે ઓકે કોઈ ચિંતા નહીં વિડીયો રેકોર્ડ થયેલો છે અને ના ફાવે તો મને કહેજે ફરી ભણાવી દઈશ ચિંતા ના કરો ઓનલાઈન નો એક ફાયદો થાય મારું રેકોર્ડ થાય જયારે જોવું હોય ત્યારે જોઈએ કઈ રિવિઝન થાય મારું ઓફલાઈન માં તો ક્લાસમાં એક વાર બોલી નીકળે નીકળે હા કોઈ રેકોર્ડિંગ નહીં કઈ જ નહીં તમને શું લાગે ઓનલાઈન નો ફાયદો છે કે ઓફલાઈન માં જ મજા આવતી હતી તમારા લોકોનું શું કહેવું સર ઓફલાઈન સર ઓફલાઈન માં જ મજા આવતી હતી પ્રાણી સંગ્રહાલયમાં જો એમાં મજા આવે ફેર પડી જાય જે રૂબરૂ ભણવાનું એમાં મજા આવે આવું ઓનલાઈન માં બટ ડોન્ટ વરી આપણે પ્રયત્ન પૂરેપૂરો કરશું ચિંતા ના કરશો ચલો અહીં સુધી પતી જાય એટલે મને અને કોમ્પ્લેક્સ ફોર્મમાં જો કોઈ લખતા આવડે તો બતાવજો મને કઈ શું આવે લખાઈ ગયું સર પૂછો હા ઓકે યસ તો ધ્યાનથી જુઓ કોમ્પ્લેક્સ ફોર્મમાં આ સૂત્રને લખતા જરૂરી છે તો હું લખું પહેલા ઉપરના સૂત્રને અહીંથી ઉપરના અહીં ઉપર કઈ સદ નહીં કે શું ઉપરના સૂત્ર અહીંથી અહીંથી ઉપરના સૂત્રને કોમ્પ્લેક્સ ફોર્મમાં લખતા તો બચ્ચા લોગ બહુત ઇઝી હે સિમ્બોલ તો હોય કા વહી આયેગા ડેલ્ટા એ સરેરાશ સામે શું કરીશું કોમ્પ્લેક્સ ફોર્મ છે વન બાય એમ એમના એમ રહેવાના એમાં કોઈ ચેન્જ નહીં આવે સરવાળો છે ફરીથી મેલ દો સિગ્મા ગ્રીક આલ્ફાબેટ શું કરી શકશું ક્યાંથી ચાલુ થાય છે આઈ ઇઝ ઇક્વલ ટુ વન થી ચોકણ પતે છે તો કે એન ઉપર પતે છે અને અંદર શું છે તો કે માનાંકમાં ડેલ્ટા એ વન ટુ થ્રી ફોર તો એની જગ્યાએ મૂકી દઈશું આઈ કોમ્પ્લેક્સ ફોર્મ રેડી જ્યાં આઈ ઇઝ ઇક્વલ ટુ વન ટુ થ્રી ફોર અપ ટુ એન સુધી છે જે મને શેનું સૂત્ર મળ્યું બચ્ચા લો તો કે આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી શું મળી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ હવે વાત કરીશું આપણે સાપેક્ષ ત્રુટિની અને પછી આવશે પ્રતિશત ત્રુટિ યસ તો ધ્યાન આપી દો અહીંયા શું છે ઈઝી જ છે પણ એક વસ્તુ અહીંયા બીજી અગત્યની કે ભૌતિક રાશિ કોઈ પણ હોય એને ત્રુટિ સાથે કઈ રીતે દર્શાવાય બરાબર ઇમ્પોર્ટન્ટ છે થોડું એક્સ્ટ્રા કહી શકીએ ભૌતિક રાશિને ત્રુટિ સાથે દર્શાવવાની રીત બરાબર બચ્ચા લો
તો હવે કોઈ પણ ભૌતિક રાશિ છે મને ખબર નથી હું તારો કે માની લઉં એનું નામ છે એ તો એમાં શું આવશે તો કે આપણું સાચું મૂલ્ય એટલે કે એ સરેરાશ પ્લસ એની ત્રુટિ અથવા તો માઇનસ એની ત્રુટિ ત્રુટિ ધન ઋણ હોઈ શકે કોઈ ભરોસો નહીં તો ડેલ્ટા એ શું થઈ જશે બચ્ચા લો એની ત્રુટિ પણ એમાં પણ આપણે કેવી ત્રુટિ લઈશું સરેરાશ જેથી આપણને દર વખતે પરફેક્ટ આન્સર મળે એટલે ધારો કે દળની વાત કરું તમે દળ માપતા હો તો એમાં ત્રુટિ આવે તો સાચું મૂલ્ય કઈ રીતે લખાય એમ સરેરાશ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એમ સરેરાશ પણ ધારો કે તમારી જોડે એક જ મૂલ્ય છે બહુ બધા અવલોકનો નથી તો શું કરશો તો કઈ રીતે દર્શાવાય ભૌતિક રાશિને તો સિમ્પલ છે ફરીથી દળ માટે લખીએ તો ત્યારે સરેરાશ બરેરાશ નહીં લખવાનું સીધું એમ બરાબર આપણું જે સાચું મૂલ્ય છે એ બરાબર એટલે અહીંયા લખી શકો એમ કઈક અલગ સિમ્બોલ આપી દો સાચું મૂલ્ય પ્લસ ઓર માઇનસ ખાલી એની ત્રુટિ આ શું થયું કોઈ પણ ભૌતિક રાશિને ત્રુટિ સાથે દર્શાવવાની રીત થઈ દળ હોય કે બીજું કઈ પણ હોઈ શકે ગમે તે ભૌતિક રાશિ ઓકે કમ્પ્લીટ કરો અહીંયા સુધી પછી વાત કરીએ સાપેક્ષ ત્રુટિ અને પછી નિરપેક્ષ ત્રુટિ એ સોરી કેટલી વાર નિરપેક્ષ પણ આવશે કે પ્રતિશત ત્રુટિ લખાઈ ગયું યસ લખાઈ ગયું વેરી ગુડ વેરી ગુડ આપણે હા ઓકે ડન આપણો જે નેક્સ્ટ ચેપ્ટર છે ત્યાંથી ચાલુ થશે ગતિ બરાબર આ પણ ફિઝિક્સ જ છે પણ આ ફિઝિક્સ થોડું માપન ને લગતું છે કારણ કે કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ ભૌતિક રાશિ ભણો તો એનું તમને માપન પણ આવડવું જોઈએ બરાબર બટ આપણે પ્રોપર ફિઝિક્સ મિકેનિક્સ જેવું તમે ફિઝિક્સ સમજતા હો જેમ કે તમને લાગતું હશે ફિઝિક્સમાં વેગ આવે બળ આવે એ બધું કેમ ગયું એ બધું ચાલુ થશે ચેપ્ટર નંબર 3 થી હે ડોન્ટ વરી પણ એ ફિઝિક્સમાં બાકીની બધી મેથડ સમજવા માટે થિયરીઓ સમજવા માટે ગણતરીઓ કરવા માટે માપન કરવા માટે જે જરૂરી ચેપ્ટર છે ને એ છે ચેપ્ટર નંબર 2 એટલે એનું નામ છે એકમ અને માપન ઓકે વાંધો નહીં આગળ વાત કરીએ હજી આપણી સાપેક્ષ ત્રુટિ બાકી છે મોસ્ટ એમપી સવાલ છે એટલે ધીમે ધીમે જઉં છું જેથી તમે બધું જાદુ લાગે નહીં કે ક્યાંથી શું આવ્યું જો જાદુ લાગે તો મને પૂછી લેવાનું અમે જ્યાં ભણતા હતા તમને અમુક વાર જાદુ લાગતું હતું એની ચિંતા નહીં ઓકે હવે શું છે તો આપણું નેક્સ્ટ લાઈન સાપેક્ષ ત્રુટિ રમૂજી રહો ભણતા રહો હસતા રહો સમજતા રહો અને ક્વિક ક્વેશ્ચન ઇન સાપેક્ષ ત્રુટિ હવે દોસ્તો એને બીજું નામ શું છે એ પણ લખી દો એટલે જો આવે ને નામ તો એ વાંધો આવે નહીં એને શું કહેવાય આંશિક ત્રુટિ પણ કહેવાય જેને ઇંગ્લિશમાં શું કહેવાય રિલેટિવ એર સાપેક્ષ એટલે શું થાય રિલેટિવ ત્રુટિ એટલે એર તો ઇંગ્લિશમાં થયું રિલેટિવ એર તો હવે એની વ્યાખ્યા ફર્સ્ટ ઓફ ઓલ એની વ્યાખ્યા શું થશે પ્રયોગ દરમિયાન મળેલ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ પ્રયોગ દરમિયાન મળેલ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ બરાબર બચ્ચાઓ હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટિને આપણે શેના વડે દર્શાવીએ છીએ ડેલ્ટા એ સરેરાશ આવડે કે નહીં હમણાં જ કીધું તો પ્રયોગ દરમિયાન મળેલ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને અવલોકનોનું સરેરાશ મૂલ્ય અવલોકનોનું સરેરાશ મૂલ્ય તો એને મેં શેના વડે દર્શાવ્યું હતું તો એ પણ તમને આવડે બચ્ચા લો એ સરેરાશ તમે આ કૌંસ બાજુમાં પણ લખી શકો છો મારે અહીંયા જગ્યા નથી એટલે મેં નીચે લખ્યો છે તો આ બંનેના ગુણોત્તરને શું કહેવાય છે બચ્ચા લો સાપેક્ષ ત્રુટિ શું કહેવાય સાપેક્ષ ત્રુટિ સાપેક્ષતા બતાવે હવે સાપેક્ષ ત્રુટિનું સૂત્ર
અને બીજી એક વસ્તુ એને સેના વડે દર્શાવાય તો સાપેક્ષ ત્રુટીને બચ્ચા લોગ ડેલ્ટા એ વડે દર્શાવાય કયો સિમ્બોલ આવ્યો ડેલ્ટા એ વડે દર્શાવાય બચ્ચા લોગ બે પ્રકારના ડેલ્ટા આવશે હા એક આવશે કેપિટલ ડેલ્ટા બીજો આવશે સ્મોલ ડેલ્ટા જેમ આપણે કેપિટલ એબીસીડી સ્મોલ એબીસીડી પહેલી બીજી ગ્રીકમાં પણ એવું હોય કેપિટલ ડેલ્ટા સ્મોલ ડેલ્ટા આ છે સ્મોલ ડેલ્ટા અને એ એટલે આ શું થઈ ગયું સાપેક્ષ ત્રુટીનો સિમ્બોલ થયો હવે થાય સાપેક્ષ ત્રુટીનું સૂત્ર તો શું થશે પુત્ર ડેલ્ટા એ બરાબર ડેલ્ટા એ સરેરાશ ભાગાકારમાં એ સરેરાશ તો આ પુત્ર સૂત્ર રેડી પતાવી દો હવે છેલ્લી ભણીએ અને પછીની પ્રતિસર ત્રુટી પછી આ થિયરી પૂરી થશે મોસ્ટ ટાઈમ હા યસ બોલો પૂરો સવાલ આ સવાલ પૂરો ના પ્રતિસાદ ત્રુટી બાકી ને ખાલી છેલ્લી એ પતિ જાય પછી પ્રતિસાદ લખાઈ ગયું ના યસ યસ સરસ હવે પ્રતિશત ત્રુટિ કઈ નથી પ્રતિશત એટલે થાય ઇંગ્લિશમાં કહું તો પર્સન્ટેજ ગુજરાતીમાં કહું તો ટકા એટલે આપણું જે પણ સૂત્ર આવ્યું એને ફેરવવાનું છે ટકામાં એ થઈ જાય પ્રતિશત ત્રુટિ એટલે આને 100 વડે ગુણી દો એટલે પ્રતિશત ત્રુટિ રેડી થિયરી પૂરી પણ લખાઈ દઉં ને સરસ રીતે તો ધ્યાનથી જુઓ નવું હેડિંગ એટલે એની અંદર નવોનાથી સવાલ યસ શું છે પ્રતિશત ત્રુટિ ઝગમગ તો તારો કરી દઉં સ્ટાર સ્ટાર કરીને લખી દો પ્રતિશત ત્રુટિ તો બચ્ચા લોક એની વ્યાખ્યા પહેલા ફર્સ્ટ ઓફ ઓલ લખીએ તો બહુ સહેલી છે સાપેક્ષ ત્રુટીને ટકા વડે દર્શાવવામાં આવે તો ત્યારે મળતી ત્રુટીને શું કહેવાય પ્રતિશત ત્રુટિ અથવા તો તમે લખી શકો સાપેક્ષ ત્રુટીને ટકામાં દર્શાવતા મળતી ત્રુટિ એટલે પ્રતિશત ત્રુટિ ઇન વેરી ઇઝી લેંગ્વેજ તો હવે એને દર્શાવાય સેના વડે એનું સૂત્ર શું તો એમાં સીધે સીધું લખીશું ડેલ્ટા એ મલ્ટીપ્લાય બાય 100 ટકામાં ફેરવાઈ જાય સામે શું થશે ડેલ્ટા એ સરેરાશ ભાગ્યા એ સરેરાશ તો એને પણ ગુણી દો બાય 100 તો આ મારું પ્રતિશત ત્રુટીનું સૂત્ર રેડી થઈ ગયું બચ્ચા લોકો અને એની સાથે થિયરી પૂરી થઈ 4 માર્ક્સની કહી શકાય ચલો પતી જાય એટલે મને કહો આપણે નેક્સ્ટ થિયરી ભણીએ આપણો નેક્સ્ટ સવાલ પેલા ને પૂછી નાખીએ ડોન્ટ વરી ચિંતા ના કરશો આ આપણો પતી જાય પછી નેક્સ્ટ બધું નેક્સ્ટ લેક્ચર થી લઈશું પણ બંને થિયરી ઇન શોર્ટ જેટલી પણ ચાલે બધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મને તૈયાર જોઈએ હો બી રેડી ફોર ફોલો ઓકે ઓલું વ્યક્તિગત ત્રુટીનું ઉદાહરણ યુટ્યુબ પર મોકલી દઉં જોયું તું બધાએ હાઉ ઇટ ઇઝ ગુડ ઓર બેડ ખ્યાલ આવ્યો એની અંદર શું કહેવા માંગુ છું હા ઓકે તો હવે નેક્સ્ટ સવાલ ત્રુટીઓના સરવાળા કે બાદબાકી ત્રુટીઓના સરવાળા કે બાદબાકીના કારણે બાદબાકીની જગ્યાએ તમે શબ્દ વાપરી શકો તફાવત
ને કારણે અંતિમ પરિણામમાં, અંતિમ પરિણામમાં એટલે અંતિમ જવાબમાં, અંતિમ પરિણામમાં થતી અસરો જણાવો, થતી અસર જણાવો કે થતી અસર સમજાવો. તો દોસ્તો આખે આખો મેથેમેટિકલ છે, બહુ જ સહેલો છે, ધ્યાન આપી દેજો. હવે પહેલા હું તમને સમજાવું, આ લખવાનું નથી, સવાલ લખજો. હવે સમજાવું અત્યારને લખતા કહું ત્યાંથી લખજો. ધારો કે કોઈ ભૌતિક રાશિનું સૂત્ર છે, સપોઝ આપણે કન્સિડર કરી દઈએ કે એક કદ છે, કોઈ નળાકારનું કદ જે છોકરાઓએ માપ્યું, એ ધારો કે 15 મીટર ક્યુબ મળ્યું, અને જોડે જોડે એની એરર પણ મળી, ત્રુટી પણ મળી. સપોઝ આપણે માની લઈએ 0.15, બરાબર. અને બીજી વાત કરું અને આખાને વ્યવસ્થિત લખીએ, વન સેકન્ડ. હા, અને બીજા છોકરાને કીધું કે ભાઈ જા તું બીજા નળાકારનું અથવા તો કોઈ ગોળાનું કદ માપી, અને એ સપોઝ મળ્યું 20 + 0.3 મીટર ક્યુબ. આ સાચું મૂલ્ય, આ ત્રુટી, સાચું મૂલ્ય આ ત્રુટી. હવે હું તમને કહું બંનેનું ટોટલ કદ કેટલું, તો તમે ટોટલ કદમાં આ બેનો તો સરવાળો કરી દેશો, 15 + 20. પણ બચ્ચા લોગ ત્રુટીઓ કા ક્યા કરને કા, તો ઉસકે લીએ જો મેથડ હૈ વો હમ પઢેંગે. આ ત્રુટીઓનું શું કરીશું એ હવે આપણે ભણવાનું છે, બરાબર. તો હું સ્ટાર્ટ કરું, ધ્યાનથી જોવો. અહીંયા ધારો કે કોઈ ભૌતિક રાશિ છે, બે ભૌતિક રાશિ, તો અહીંયાથી સોલ્યુશન સ્ટાર્ટ. હવે તમારે લખવાનું છે, ધારો કે ભૌતિક રાશિ, કોઈ ભૌતિક રાશિ કેપિટલ એ છે, બરાબર બચ્ચાઓ, અને એક બીજી ભૌતિક રાશિ છે કેપિટલ બી. હવે જે કેપિટલ એ છે એને આપણે કેવી રીતે દર્શાવી શકીએ, એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, એ રાશિનું સાચું મૂલ્ય અને ત્રુટી, અને આ બીજી ભૌતિક રાશિ બી પ્લસ ઓર માઇનસ બી, એની એરર એડ થાય માઇનસ થાય હાલ આપણને ખબર નથી. એટલે ધ્યાનથી, જ્યાં ડેલ્ટા એ અને ડેલ્ટા બી એ નિરપેક્ષ ત્રુટીઓ છે, ચોખ્ખું લખવાનું, નિરપેક્ષ ત્રુટી. હવે એ અને બી કોઈ પણ ભૌતિક રાશિ હોઈ શકે, આપણે આપણે હાલ એમને કન્સિડર કરી છે. હવે ધારો કે આ બે ભૌતિક રાશિઓનો સરવાળો કરવાનો કે, એટલે કે સરવાળા માટે, તો બંનેનો સરવાળો શું લખી શકાય, એ પ્લસ બી. એ બંનેનો સરવાળો કરો તો એક નવો જવાબ આવે, એને હું કહી દઉં સપોઝ ઝેડ છે, તો ઝેડ બરાબર એ પ્લસ બી. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો, જ્યાં ઝેડ બરોબર પણ હું શું લખી શકું, એનો જવાબ એ સેમ આવવો જોઈએ, ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ માં આવવો જોઈએ, સેમાના પદમાં, કારણ કે એ પણ સરવાળો જ થશે, ત્યાં ટૂંકી આવશે ને સાચું મૂલ્ય આવશે. જ્યાં ઝેડ શું છે, તો એ પણ નિરપેક્ષ ત્રુટી છે, પરંતુ કોની, તો કે ઝેડ ની, ડેલ્ટા ઝેડ નિરપેક્ષ ત્રુટી છે, કોની, ઝેડ ની. હવે બધી કિંમત મૂકી દો ઉપરના સમીકરણમાં, અહીંયા આ ઇક્વેશન નંબર 1. તો હવે શું થશે બચ્ચા લો, ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ એની જગ્યાએ શું મુકાય, એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, અને કૌંસમાં હાલ બતાવી દો, બી ની જગ્યાએ શું મુકાય, બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. અહીંયા સુધી પૂરું કરો, પછી આગળ જઈએ. કેટલા માર્ક્સ નું સારા? યસ, વેરી ગુડ ક્વેશ્ચન, ફોર 3 માર્ક્સ. સેમ આ જ વસ્તુ પછી બાદબાકી માટે કરીએ ત્યારે દોસ્તો શું કરવાનું, ઇન્સ્ટેડ ઓફ પ્લસ વી પુટ ટુ પુટ હિયર માઇનસ, પ્લસ ની જગ્યાએ શું મૂકી દેવાનું, માઇનસ. ફરી એની એ ગણતરી એ હું સમજાવું છું, અહીંયા સુધી પતે એટલે કહો, હજી આનું સિમ્પ્લિફિકેશન બાકી છે. સર, યસ બોલો. સર આપણે એકમ, એકમોના દશાંશ ગુણકોના ગુણકોના માર્ક કેટલા? હા, દશાંશ. અચ્છા, હા, હવે એમાં કેવું છે, એ અમુક વાર એસક્યુ માં પૂછી શકે, અને જો ટેબલમાં પૂછવું હોય તો બંને ટેબલના ટોટલ થઈને 3 માર્ક્સ પૂછી શકાય, જો એકલું ટેબલ પૂછવું હોય તો 2 માર્ક્સમાં, ટોટલ આખો 3 માર્ક્સમાં પૂછી શકાય, અને એકલું કોઈ ટેબલ પૂછવું હોય તો 2 માર્ક્સમાં.
અને જો એસક્યુએમ પૂછાય તો ગમે તે એક ઉઠાઈને પૂછી લે તો એક માર્ક્સ. અને સર દ્રષ્ટિ દ્રષ્ટિ સ્થાન ભેદ એટલે શું, એના એના કેટલા? એટલે એમાં મેથડ કે ખાલી દ્રષ્ટિ સ્થાન ભેદ ઓલું પેન્સિલ વાળું? ના સર આખો આખો. એટલે એમાં ત્રણ છે, એક દ્રષ્ટિ સ્થાન ભેદ ની રીત સમજાવો, એટલે દ્રષ્ટિ સ્થાન ભેદ સમજાવો પેન્સિલ વાળું, પછી દ્રષ્ટિ સ્થાન ભેદ ની રીત પૃથ્વી અને કોઈ ગ્રહ વચ્ચેનું અંતર માપવા માટેનું, એ ત્રણ માર્ક્સ નું. પછી દ્રષ્ટિ સ્થાન ભેદ ની રીત કોઈ પણ ગ્રહ નું પરિમાણ માપવા માટે, એ પણ ત્રણ માર્ક્સ નું. જે રીતો છે બંને ત્રણ ત્રણ માર્ક્સ ની, અને જે ખાલી દ્રષ્ટિ સ્થાન ભેદ ની વ્યાખ્યા છે પેન્સિલ વાળું ઉદાહરણ, એ બે માર્ક્સ માં. ચલો પતી જાય એટલે કેજો હા બચ્ચા. સાચા મૂલ્ય વાળા પદો ભેગા લો, એટલે કે ત્રુટીઓ ભેગી લો અને સાચા મૂલ્યો ભેગા લો. તો આપણો નેક્સ્ટ સ્ટેપ શું થશે જો અહીંયા ધ્યાનથી, ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ અહીંયા શું લખાશે, એક કૌંસમાં લખી દો એ પ્લસ બી, અને બીજા કૌંસમાં બચ્ચાઓ ધ્યાનથી સમજો શું કરીશ, પ્લસ ઓર માઇનસ ને બહાર લખી દઈશ, તો અંદર શું વધે, ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. ત્રુટીઓ વાળો ભાગ ભેગો, એ પ્લસ બી ભેગો, પ્લસ ઓર માઇનસ બંને જોડે હતા, ડેલ્ટા એન ડેલ્ટા બી જોડે, એને લખી દીધા બહાર. હવે સમીકરણ એક પરથી, સમીકરણ એક તમારી જોડે છે, સમીકરણ એક પરથી ઝેડ બરાબર, અથવા તો હું લખી શકું એ પ્લસ બી બરોબર ઝેડ, એટલે આ વેલ્યુ મૂકો અહીંયા, તો શું થશે નેક્સ્ટ સ્ટેપ, ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ, અહીંયા થશે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી કૌંસમાં. હવે બચ્ચા લો, ઝેડ આ બાજુ છે, આ બાજુ છે, ઉડી જશે તો કેટલું વધ્યું, તો કે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ સામે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, આ પ્લસ ઓર માઇનસ અંદર આપી દો, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી બનાવી દો આને બોક્સ સરસ મજાનું, જ્યાં હંમેશા આપણે માઇનસ વાળી ત્રુટીની ત્રુટીઓનો બાદબાકી, એટલે કહેવાનો મતલબ ત્રુટીઓ હંમેશા આપણે જ્યાં પણ જે પણ થિયરીમાં ઓલવેઝ લઈશું, હમણાં જ વાત કરી માનાંકમાં હશે, એટલે હંમેશા આપણે કેવી ત્રુટી શોધીશું ખબર છે તમને, મહત્તમ ત્રુટી. હવે મહત્તમ ત્રુટી એટલે બધું ધન કન્સિડર કરી લો, માઇનસ વાળો ભૂલી જાઓ, ડેલ્ટા ઝેડ બરોબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી, તમારે બંને સૂત્ર લખવા પડશે. અને મહત્તમ ત્રુટી પણ શેમ આ, તો કે સરવાળા માટે, સરવાળા માટે મહત્તમ ત્રુટી ભૂલાય નહીં. ચલો અહીંયા સુધી કમ્પ્લીટ કરો, સરવાળાનું કામ પૂરું થયું, હવે વાત કરીશું બાદબાકી, પણ પેલા અહીંયા સુધી કમ્પ્લીટ કરો. લખાઈ ગયું, લખાઈ ગયું અહીંયા સુધી? હા, કોઈને કઈ કન્ફ્યુઝન કે ક્લિયર બધાને ગણતરી સાથે? હેલો બોલજો લ્યા, હેલો ક્લિયર? હા અચ્છા, હા યસ, એમ પૂછતો હતો કે અહીંયા સુધી કોઈને કન્ફ્યુઝન કે ક્લિયર? લખો હવે કોના માટે સ્ટુડન્ટ, તો કે બાદબાકી માટે. તો શું થશે, તો ધારો કે માની લઈએ ઝેડ બરોબર બાદબાકી લેવાની છે, તો એ માઇનસ બી, આપણે જાણીએ છીએ ઝેડ બરોબર શું મૂકીશ, ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ, એ બરાબર એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, બી બરાબર બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. અગેન એની પ્રોસિજર, જે મૂળ માર્ક છે સાચામાં ભેગા લો અને ડેલ્ટા વાળા ભેગા લો, પણ આને થોડું મારે તમને
વિસ્તરણ કરીને પછી જવું પડશે તો જો a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a માઈનસ અંદર આપો માઈનસ b આ માઈનસ અંદર આપો માઈનસ પ્લસ માઈનસ 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 પ્લસ પૂરું ઉલટાઈ જશે માઈનસ અંદર આપીશું પ્લસ ઓર માઈનસ ની જગ્યાએ શું થઈ જશે માઈનસ પ્લસ આની મતલબ શું કાં તો માઈનસ પણ હોઈ શકે કાં તો પ્લસ પણ હોઈ શકે હવે કરીએ નેક્સ્ટ કામ તો હવે a માઈનસ b કારણ કે b જોડે માઈનસ છે અને પ્લસ કરીને શું થશે બચ્ચાઓ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો પ્લસ નહીં કરી શકીએ કેમ કારણ કે આ માઈનસ આગળ ચાલે નહીં તો આખી આખું માઈનસમાં બરાબર તો માઈનસ કોમન કાઢું પાછું આના જોડે ઉલટાઈ જશે માઈનસ પ્લસ ડેલ્ટા એ આના જોડે ઉલટાઈ જશે પ્લસ ઓર માઈનસ ડેલ્ટા બી તો આખું સ્વરૂપ રેડી થઈ ગયું હવે સમીકરણ આને બે આપી દેજો તો હું લખી શકું સમીકરણ બે પરથી શું થશે a માઈનસ b બરાબર z મૂકી દો અહીંયા z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z આ મારો z અને અગેન માઈનસ પ્લસ ઓર હા માઈનસ પ્લસ ડેલ્ટા a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b જે ઉડતું હોય અગેન ઉડાવો બચ્ચા સો અવર આન્સર ઇઝ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z બરાબર માઈનસ હવે અંદર આપી દઉં છું પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a પ્લસ ઓર માઈનસ છે એની જગ્યાએ થઈ જાય માઈનસ ઓર પ્લસ ડેલ્ટા b તો આ જે સૂત્ર મળ્યું એ મળ્યું બાદબાકી માટે કમ્પ્લીટ કરો પછી નિયમ એક ખાલી લખવાનો છે પછી લેક્ચર ઓ પણ પહેલા કમ્પ્લીટ કરો હજી મહત્તમ ત્રુટી લખવાની છે બાદબાકી માટે એ લખાવો થિયરીઓ જોજો ઓલમોસ્ટ થિયરી એવી છે કે બંને થિયરીઓ જોશો ને એક એક વાર લખશો જાતે સમજીને તો પણ યાદ રહી જશે કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે તો કામ કરી દેજો ઓકે આજે ના જે રિવાઇઝ કરીને સુઈ જાજો રિવાઇઝ કર્યા વગર સુવાનું ના ફિઝિક્સમાં કોઈ પણ સબ્જેક્ટ માઇન્સ હોય લખાઈ ગયું લખાઈ ગયું ઓકે તો હવે બાદબાકીનો ઉદ્ભવતી મહત્તમ ત્રુટી એની એ પ્રોસિજર પ્લસ પ્લસ વાળા ઉઠાવીએ તો શું થશે બાદબાકી માટે તમે લખજો આઈડિયું લખવાનું બાદબાકી માટે મહત્તમ ત્રુટી તો બચ્ચા ફરી એનું મહત્તમ ત્રુટીનું ફોર્મ્યુલા સેમ જ રહેવાનું છે સરવાળા માટે કે બાદબાકી માટે સરસ બોક્સ બનાવી દો જ્યાં આ શું થઈ બંને નિરપેક્ષ ત્રુટીઓ થઈ અને એની સાથે આ થિયરી પૂરી થઈ પણ એ પહેલા નિયમ લખવો પડશે બચ્ચા લોકો નિયમ લખવો પડશે કોનો સરવાળા બાદબાકીમાં ઉદ્ભવતી અંતિમ ત્રુટી અને અંતિમ ત્રુટી પણ કહી શકાય અંતિમ ત્રુટી પણ કહી શકાય યાદ રાખજો ફાઇનલ રિઝલ્ટ ફાઇનલ એરર તો હવે બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવાની હોય બે ભૌતિક રાશિઓ અહીંયા આપણે એ અને બે લીધી એ અને બી લીધી બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવાની હોય બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવાની હોય ત્યારે તેના અંતિમ પરિણામમાં ત્યારે તેના અંતિમ પરિણામમાં અંતિમ પરિણામમાં મળતી અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટી મહત્તમ ધીસ મહત્તમ નિરપેક્ષ ત્રુટી એટલે આપણે લખી દઈએ ડેલ્ટા ઝેડ મહત્તમ નિરપેક્ષ ત્રુટી એ દરેક દરેક મહત્તમ નિરપેક્ષ ત્રુટી પછી ઉભું રહેવાનું છે કોના જેટલી હોય તો કે દરેક ભૌતિક રાશિઓમાં મળતી સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટીઓના સરવાળા જેટલી હોય દરેક ભૌતિક રાશિમાં મળતી સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટીઓના સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટીઓના સરવાળા જેટલી હોય
છે બરાબર સ્ટુડન્ટ્સ એની સાથે નિયમ પૂરો થયો ફરી વાંચી લઉં ધ્યાનથી સાંભળો બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવાનો હોય ત્યારે અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ એ દરેક ભૌતિક રાશિમાં મળતી સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિઓ એટલે કે ડેલ્ટા એ અને ડેલ્ટા બી ના સરવાળા જેટલી હોય છે તેની સાથે 3 માર્ક્સની બીજી થિયરી પણ પૂરી થઈ બરાબર આરામથી લખી લો કઈ કન્ફ્યુઝન હોય તો પૂછો કમ્પ્લીટ કરી દો ઓકે યસ સર પૂરો પૂરો ઓકે પૂરો યસ ચલો અહીંયા સુધી કોઈને કઈ કન્ફ્યુઝન અહીંયા સુધી કોઈને કઈ ક્વેરી નહીં ઓકે સો આની સાથે આપણો હા ઓકે વેરી ગુડ અને બીજી એક વસ્તુ ગયા લેક્ચરની ફોલો પ્લસ આ લેક્ચરની ફોલો એ હું ભેગી રાખીશ અને ક્યારે છે હું કહી દઈશ ચિંતા ના કરતા અને લેક્ચર રાખવાનો હશે તો એ પણ તમને પૂછીને કહી દઈશ એક્સ્ટ્રા ક્યારે રાખીશ તો આની સાથે આપણો લેક્ચર પૂરો થાય છે કઈ પૂછવું હોય તો પૂછી શકો છો અથવા તો મીટિંગને લીવ કરી દો થેન્ક યુ